વલસાડ નગરપાલિકા દ્વારા ફરી વેરામાં વધારો કર્યો છે વલસાડના સામાજિક અને રાજકીય અગ્રણીઓએ પાલિકાના વેરા વધારાનો વિરોધ કર્યો છે પાલિકાએ થોડા સમયે અગાઉ વાહન વેરો પણ વધાર્યો હતો અને ત્યારે હવે ફરી નગરપાલિકા દ્વારા પાણીના વેરામાં પચાસ ટકાથી વધુ વેરો વધારી દીધો છે આથી શહેરીજનોમાં નારાજગી પણ છે પાલિકાના વેરા વધારાનો શહેરીજનો વિરોધ કરી રહ્યા છે આ વખતે નગરપાલિકા દ્વારા વેરામાં પચાસ ટકાથી વધારી સાડા ત્રણસો રૂપિયાથી વધુનો વેરો કરાયો છે અને આથી લોકો અનેક સંગઠનો દ્વારા

અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે અને જેથી કપરાડા તાલુકાના લોકોએ વલસાડ કલેક્ટરને આવેદનપત્ર આપી આધાર કાર્ડ કેન્દ્ર માટે માંગ કરી છે અંતરિયાળ વિસ્તારમાં બોર્ડર વિલેજોમાં આધાર કાર્ડની કામગીરી માટે અમારા લોકો ખૂબ જ અટવાઈ રહ્યા છે તે અનુસંધાને આજે અમે માનનીય કલેક્ટરશ્રીને આ આવેદન આપવા આવ્યા હતા કપરાડા જેવા વિસ્તારના ઊંડાણ એરિયામાં તમે આધાર કાર્ડ આધાર કાર્ડની કીટો મૂકો અને લોકોને પૂરેપૂરો લાભ અપાવો બનાસકાંઠાના સાંસદ ગેરીબેનનો વિસ્ફોટક પત્ર છે કોંગ્રેસ સાંસદનો પ્રધાનમંત્રી મોદીને પત્ર છે ગુજરાતમાં ઓબીસી કોટા મામલે ગેનીબેનનો ધડાકો ઓબીસી અનામત બે ભાગમાં વહેંચવાની માંગ કરાઈ છે અને હાલમાં ઓબીસી અનામતમાં અસમાનતા છે અમુક જાતિઓને ઓબીસીનો વધારે લાભ મળી રહ્યો છે ગેનીબેનનું કહેવું છે તેમણે કહ્યું કે પત્રમાં થોડી ભૂલ થઈ છે અતિ પછાત જાતિનો આર્થિક સર્વે કરવા માંગ કરાય છે વીસ વર્ષમાં કેટલો વિકાસ થયો તેનું સર્વે કરવા માટે માંગ કરાય છે તો સત્યાવીસ ટકા આર્થિક અનામત સત્યાવીસ ટકા આર્થિક અસમાનતા વધુ છે અને અતિ પછાત જાતિઓને નથી મળતો વધુ લાભ

પણ જેનું વસ્તીનું ધોરણ વધારે હોય એને તમે વધારે અને જે અતિ પછાત હોય એને તમે વધારે આપવા માટેનો પ્રયત્ન કરો અને આ ધારો કે ગુજરાત સરકારના વિવિધ નિગમો છે માલધારી નિગમ છે કોળી ઠાકોર સમાજ નિગમ છે દરજી સમાજ એવા અનેક નિગમો છે એ નિગમોમાં જે વસ્તીના ધોરણે એને બજેટ મળવું જોઈએ એ નથી મળતું અને એના કારણે એને લોન પણ મળતી નથી ચાહે વિદ્યાર્થીની હોય કે એને ધંધા રોજગાર માટેની હોય તો આ બાબતમાં હું સ્પષ્ટ ક્લિયરતા કરવા માગું છું કે લેટરમાં થોડી ઘણી ભૂલ એટલા માટે કહું કે વીસ ટકા કે સાત ટકા નહીં પણ સત્યાવીસ ટકા તો બંધારણીય જોગવાઈ છે જ એમાં માગણી અમારી માત્ર એટલી છે કે જે સમાજો ઘણા હોય એને થોડું વધારે મળે અને એની આર્થિક વર્તમાન સ્થિતિને જોઈને મળે અને ગુજરાત સરકારનું કેન્દ્ર સરકારનું બજેટ એ આ ઓબીસી સમાજને વસ્તીના ધોરણે મળે એવી અમારી માગણી છે તો નવરાત્રી પહેલા જ હથિયારોનો જથ્થો ઝડપાયો છે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી છે બાર દેશી પિસ્તોલ પચાસ જીવતા કાર્ટિસ ત્રણ લોકોની હથિયારો સાથે ધરપકડ કરાય છે અમદાવાદ સહિત અન્ય જગ્યાઓ પર ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી છે અને એક આરોપી પાલનપુર લૂંટનો વોન્ટેડ આરોપી છે બીજો કર્ણાટકમાં થયેલી લૂંટનો વોન્ટેડ છે અને ત્રીજો આરોપી રાજસ્થાનમાં મારામારીના ગુનામાં સંડોવાયેલો છે ગેંગવોર અને લૂંટના પ્લાનને અંજામ આપવા હથિયાર મંગાવ્યો હોવાનું ખુલાસો પણ થઈ રહ્યો છે આંગે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા નવીન પાસેથી જી નવીન નવરાત્રી પહેલા એટલે કે તહેવારી સિઝન પહેલા જ હથિયારોની ખેપ પકડાઈ રહી છે સંધ્યા બિલકુલ જે રીતે આરોપીઓ જે પકડાયા છે ને અત્યારે જે છે નવરાત્રી અને દિવાળીના હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે તેની પહેલા ક્રાઈમ પિસ્ટલ છે પચાસ કાર્ટુસ છે અને જે તપાસમાં સામે આવી છે કે જે આરોપીઓ છે તે બિલકુલ ગુનાહિત બેકગ્રાઉન્ડ ધરાવે છે અને તે લોકો કોઈ ગેંગવોર અથવા તો તે લોકો કોઈ લૂંટની ઘટનાને અંજામ આપવા માટે પ્લાન કરી રહ્યા હોય એ પ્રકારની વાત પણ સામે આવી રહી છે કારણ કે ત્રણેય આરોપીઓ જે છે તે લૂંટ અને મારા ગુનામાં વોન્ટેડ રહી રહેલા છે એક મોટી સફળતા કહી શકાય કે અમરેલીના જાફરાબાદ તાલુકામાં શિક્ષકની બદલી થતા ભાવનાત્મક દ્રશ્યો સર્જાયા છે ભાવુક દ્રશ્યો સર્જાયા છે મિત્યાળા ગામના શિક્ષક ની બદલી થતા વિદ્યાર્થીઓ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા મિતયાળાની શાળામાં બાળકોના પ્રિય શિક્ષકની રઘુ રમકડા તરીકે ઓળખ હતી શિક્ષકની તેમના વતન માંડવડામાં બદલી થતા બાળકો અને વાલીઓએ અશ્રુભીની આંખે વિદાય આપી છે સાથે જ અશ્વ પર થઈ વિદાય આપવામાં આવી શિક્ષક રઘુ રમકડા બાળકોને ગમત સાથે જ્ઞાન આપતા હતા અને ગ્રામજનો સાથે પણ હળી મળીને રહેતા હોવાથી અલગ આત્મીયતા પણ હતી રાજ્યના શિક્ષણ વિભાગે પણ તેમને અનેક વખત પ્રોત્સાહિત કર્યા છે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્માના નાના અંબાજીમાં આજે પ્રક્ષાલન વિધિનું આયોજન કરાયું છે તો આસુ નવરાત્રી પૂર્વે સવારે સાડા આઠ કલાકે પ્રક્ષાલન વિધિનો પ્રારંભ કરાયો ત્યારે મંદિરના દર્શનમાં પણ ફેરફાર કરાયો છે સવારે સાડા આઠ કલાકથી સાંજે છ કલાક સુધી મંદિર બંધ રહેશે સાંજે છ કલાક બાદ મંદિર દર્શન માટે ખોલવામાં આવશે વડોદરાના કજેઠા ગામમાં પડી વીજળી ગામના સૌભાગ્ય સુંદરી માતાજીના મંદિર ઉપર વીજળી પડી હતી મોટા ધડાકા સાથે મોડી રાત્રે મંદિર પર વીજળી પડી હતી અને મંદિરના પિલર શિખર અને ધ્વજદંડને પણ મોટું નુકસાન થયું છે વીજળી પડતા મંદિરનું વીજ મીટર અને વાયરિંગ પણ બળી ગયા છે સદનસીબે મોટી જાનહાની ટળી છે શિનોર પંથકમાં રાત્રિ દરમિયાન ગાજવીજ સાથે વરસાદ થયો હતો અમદાવાદના નિકોલમાં પાર્કિંગ બાબતે થયેલી મારામારીમાં વચ્ચે પડેલા વૃદ્ધનું મોત નીપજ્યું છે તો પોલારીસ આનંદ સોસાયટીની બહાર ગાડીના પાર્કિંગ બાબતે અગાઉ ગુજરાત હાઈકોર્ટમાં વકીલાત કરતા યુવકને તેના પાડોશી વચ્ચે ઝઘડો થયો હતો જેની અદાવત રાખીને આરોપી વિકી તિવારીએ તેના મિત્રો અને અન્ય સાગરીતો સાથે મળીને વકીલ પર હુમલો કર્યો હતો રાત્રિના સમયે ફોન કરીને વકીલને નીચે બોલાવ્યો અને તેના પર હથિયારોથી હુમલો કર્યો જેમાં દીકરાને બચાવવા વચ્ચે પડેલા વૃદ્ધને પણ આરોપીએ ઢોર માર મારી બેભાન કર્યો આસપાસના લોકોએ વચ્ચે પડી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો અને વૃદ્ધને હોસ્પિટલ ખસેડ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું છે તો પોલીસે આ મામલે આરોપી નવ થી વધુ લોકોના ટોળા સામે ગુનો દાખલ કરી ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે આરોપી છે તેમાં વિકી તિવારી પિયુષ તિવારી તેમજ તેના મિત્રો અને એ સિવાય બીજા થી પાંચ માણસો આમ થી બાર માણસોનું ટોળું હતું એણે હુમલો કરેલો હોય તે મુજબની ફરિયાદ લેવામાં આવેલી છે હાલ ત્યાં સ્થળ ઉપર પૂરતો પોલીસ બંદોબસ્ત રાખ્યો છે અને આના પ્રત્યાઘાત રૂપે સોસાયટીમાં અન્ય કોઈ બીજો બનાવ ના બને તેની સંપૂર્ણ તકેદારી રાખવામાં આવેલી છે અને જે આરોપીઓ છે આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી છે અને આરોપીઓની ધરપકડ કરવા માટેની કાર્યવાહી ચાલુ છે. મોરબીમાં તલવારથી કેક કાપવા મામલે ગુનો નોંધાયો છે. જીઆરડી જવાનનો વિડિયો વાયરલ મામલે ફરિયાદ થઈ છે. જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કર્યાની ફરિયાદ થઈ છે. તલવાર વડે કેક કટિંગ કરતા જીઆરડી જવાનનો વિડિયો વાયરલ થયો. તો હરેશ પોપટભાઈ સોલંકી નામના જીઆરડી જવાન વિરુદ્ધ ગુનો પણ નોંધાયો છે. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ રજા આપશો નમસ્કાર